Nandambodhi Smitaruchir Purnenduvadana Prafullambho Janmachadasadrasa Sobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambujam Pujitam Suranarotamermuda Dharmanandanamaham Vichintaye Om Yavtarine Sri Swaminarayanaya Namo Nama Om Sri Hari Krishnaya Namo Nama Om Sri Purna Purushottamaya Namo Namaha Bolo Sri Swaminarayan Bhagavanani Sri Hari Krishna Maharajani Jai Sri Ghanshyam Maharajani Jai Badai Bhaktun Ethi Jai Swaminarayan Sadguru Adharanan Swami Shri Hari Chaitanya Sagar Granthani Andar Purushatmu Na Tarangadatali Shema Chelle Katha Lakhe Chak Bhagavan Shri Hari Vishnagar Thi Vadnagar Jawa Mate Nikdaya Chhe Vadnagar Ma Maharaj No Pravesh Thai Chhe Swami Vadnagar Na Charitro Ni Saruvat Kevani Kare Tiyan Sadguru Adharanan Swami E Purvena Charitro No फरी थी पुनरावर्तन करवा माटे याद पावा माटे स्वामी ने वृत्ति त्यां पहुंची गई स्वामी ये वडनगर ने कथा ने एक बाजू पर मुकी श्रीजी महाराज ना प्रागट्य थी मांडी ने महाराजे जे जे वातो कही हती महाराज गादीये बैठा अधिक जे लीलाओ महाराज ने हती इने स्वामी ये की थी એમાં સ્વામીએ વચ્ચે પોતાના સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી પ્રત્યેનું અપાર હેત હોવાના કારણે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની તિરોધાન લીલા પણ સ્વામીએ વચ્ચે લીધી સ્વામીએ વડનગરની વાત કરતા કરતા સ્વામી મહારાજને પોતાના સદ્ગુરુમાં એટલા ખેંચાયા છે કે સ્વામીએ ત્યાં મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર લખતા એમ કીધું કે મુક્તાનંદ સ્વામીની જ્યારે અંતિમ અવસ્થા હતી શરીરની અંદર બિલકુલ શક્તિ રહી ન હતી પેજ શાસ્ત્રનું હાથમાં લે તો પણ એ પેજ હાથમાંથી પડી જતું હતું એવી જ્યારે મુક્તાનંદ સ્વામીની અવસ્થા હતી એવી અવસ્થામાં સ્વામી ધર્માખ્યાન નામે ગ્રંથ લખતા હતા અને ધર્માખ્યાન નામનો ગ્રંથ અધૂરો હતો મુક્તાનંદ સ્વામી પાસે ત્યારે નિત્યાનંદ સ્વામી આવ્યા છે એ વાતને પછી ત્યાં અધૂરી છોડી સ્વામીએ આગળ એમ કીધું કે શ્રીજી મહારાજે પોતાના બે ભાઈઓના જે દીકરાઓ હતા એને દત્તપુત્ર તરીકે લીધા એમને આચાર્ય તરીકે સ્થાપના કરી મુક્તાનંદ સ્વામી આદિ સંતોને એને શ્રીમદ સત્સંગી જીવન ભણાવવા માટે અને સત્સંગની રીત શીખવાડવા માટેની ભલામણ કરી આવી બધી વાત પાછી સ્વામીએ કરી ટૂંકમાં જ્યારે કોઈ ભાવ વિભોર થઈ જાય ને ત્યારે ક્રમનો ખ્યાલ રહેતો નથી જ્યારે કોઈ અતિ આનંદમાં આવી જાય ને ત્યારે ગમે એવું નક્કી કર્યું હોય કે મારે આમ કરવું છે બે ત્રણ વાતમાં વ્યક્તિ પોતાને બોલવાનો ક્રમ ભૂલી જાય એક ભયમાં ભય વ્યાપી ગયો હોય ને તો નક્કી કરીને ગયા હોય કે આમ જ જવાબ દેશું આમ જ જવાબ દેશું આમ જ જવાબ દેશું પણ એની અંદર એને લાગે કે હું ફોલ્ટમાં જ છું અને એનો ભય એને લાગી ગયો પછીથી એનો જે જવાબ હોય ને એ અસ્પષ્ટ જેવો થઈ જાય અને જ્યારે વ્યક્તિ બહુ ભાવ વિભોર થઈ જાય ત્યારે પણ એને જે વિષય ઉપર કંઈ કહેવું હોય બોલવું હોય અથવા એનો નક્કી કરેલો ક્રમ હોય એમાં આપોઆપ ફેરફાર થઈ જાય
એમાં મોટા સંતોએ ગ્રંથો લખ્યા છે એ ભાવપ્રધાન હૃદયથી લખેલા છે, બુદ્ધિની બળથી નહીં, પુરુષોત્તમ નારાયણના બળે અને પોતાના હૃદયની અંદર ભગવાનનું જેવું અનુભવ થયો એવો લખ્યો છે. એટલે જ્યારે એને ભગવાનની વાત સાંભળી તો એ લખી દીધી. એ એમ નથી વિચારતા કે વડનગરથી મેં સવારી કઢાવી છે ગ્રંથમાં અને આ વચ્ચે ક્યાં હું બીજી લાઈને ચડી ગયો, કારણ કે ગ્રંથ કદાચ લખાઈ ગયો પણ લખ્યા પછી સ્વામીએ વાંચ્યો તો હશે ને, તો વાંચ્યો ત્યારે આટલી બધી વસ્તુઓ કાઢી નાખી હોત તો ચાલત. વડનગરની સવારી પાછી જ્યાંથી સ્વામીની યાદ આવી હોય એ જોઈન્ટ કરી દે ને બાકીનો વચ્ચેનો ઉડાડી દે સંશોધન કરતા. પણ મોટા સાધુ એવું કાંઈ ના કર્યું. એ અમુક અમુક ગ્રંથોની જે વિશેષતાઓ છે એમાંનો એક એવો વિશેષ ગ્રંથ આ હરિચરિતનો સાગર છે કે જેનું સંશોધન કોઈ ભાષાકીય રીતે કરવા માટે કે કોઈક શાસ્ત્રની કોઈક બુદ્ધિશાળી વ્યક્તિ જોવે તો એને કંઈક શું વિચાર આવશે એ કરવા માટે એવો કોઈ વિચાર આ ગ્રંથ કરવામાં નથી થયો. એવા ઘણા ગ્રંથો છે, એમાંનો આ ગ્રંથ છે. કારણ કે ગ્રંથના રચેતા આધારાનંદ સ્વામી એમને આ ગ્રંથ કેવળ શ્રી હરિની સર્વોપરિતા પૃથ્વી પર પ્રસ્થાપિત થાય એના માટે લખ્યો છે, પોતાના કોઈ પણ સ્વાર્થ વિના લખ્યો છે. આ કેવળ શ્રીજી મહારાજની સર્વોપરિતા સાબિત કરવા માટે જ આ ગ્રંથ લખાનો છે. એક મુક્તાનંદ સ્વામી પ્રત્યેની ગુરુ ભક્તિ અદા કરવા માટે આ ગ્રંથ લખાનો છે. તો સ્વામી આગળ લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. અત્યારે તો આધારાનંદ સ્વામી પોતાનો ભાવ જ લખે છે. પુરુષાત્મું તરંગ 49. શ્રી હરિ કે ચરિત્ર કહત મે અનુક્રમ નહીં જોવું, અવાંતર ચરિત્ર કહત હે કહત કસર રહે સોવું, અવાંતર ચરિત્ર કહત હે કહત કસર રહે સોવું, ફેર ફેર યહ ગ્રંથ કી પુષ્ટિ કરન હિત, ચરિત્ર અવાંતર ચરિત્ર હી કહત પરમ રસ પ્રીત, ચરિત્ર અવાંતર ચરિત્ર હી કહત પરમ રસ પ્રીત. શ્રીહરિના ચરિત્રોને કહેવામાં અનુક્રમ રહ્યો નથી, કહેવામાં ક્યાંય કસર રહી હોય તો હું અવાંતર ચરિત્ર પણ કહું છું. આ ગ્રંથના વિષયની વારંવાર પુષ્ટિ કરવા માટે ચરિત્રોમાં પણ અવાંતર ચરિત્ર ઊંચા પ્રેમ રસ પૂર્ણ કરીને કહું છું. સ્વામી કે ભગવાનના ચરિત્રો કહેવામાં ક્રમ નથી જળવાયો એવું આધારાનંદ સ્વામી પોતે કબૂલી લે છે. બહુ ઓછા આ પૃથ્વી પર પ્રતિભાશાળી વ્યક્તિઓ જે હોય એ પોતાની કોઈ કસર હોય એને સહજમાં જાહેરમાં સ્વીકારી લે. જેની પાસે થોડી ઘણી પણ કંઈક સમાજ વચ્ચે પ્રતિભા પ્રાપ્ત થઈ હોય એવા વ્યક્તિઓ, સમાજ એકલો નહીં પાંચ વ્યક્તિ વચ્ચે પણ કોઈ પ્રતિભા પ્રાપ્ત થઈ હોય એવો વ્યક્તિ પોતાની ભૂલને સ્વીકારે, પોતાની ભૂલને પ્રકાશિત કરે એવા આ પૃથ્વીના પટળ ઉપર બહુ જ ઓછા વ્યક્તિઓ થયા છે. જ્યાં સુધી પાંચ વ્યક્તિ વચ્ચે પણ જે પ્રસ્થાપિત નથી થયો એ ત્યાં સુધી પોતાની ભૂલોને સ્વીકારી શકે છે. પરંતુ જ્યારે એને સમાજની અંદર કે પાંચ વ્યક્તિ તરફથી અતિ ભાવાત્મક સ્તુતિઓ મળવા લાગે ત્યારે વ્યક્તિ પોતાની કસરને સ્વીકારી શકે એવા ઓછામાં ઓછા વ્યક્તિઓ આ પૃથ્વી પર છે, થયા છે, આજે પણ એવા ઓછામાં ઓછા છે, ભવિષ્યમાં પણ ઓછા જ હશે. અને એવા જે ઓછામાં ઓછા છે ને એ જ સફળ થયા છે. હું કરું છું એ બધું સાચું જ હોય એમ નહીં, પણ સાચું જ મારે કરવું છે એ મારી ભાવના છે. હું જેટલું બધું સારું છે બધું જાણું છું એમ નહીં,
પણ સારું જેટલું છે એને મારે જાણીને એ રસ્તે ચાલવું છે. આવી ભાવનાવાળો હોય અથવા તો જેટલું સારું અને સાચું છે એમાંના બધા જ પગથિયાને હું ચડેલો નથી, જાણવાવાળો નથી, પરંતુ એ રસ્તાની મને ખેવના છે, એ રસ્તે હું ચાલેલો છું. હજુ મારે એ રસ્તે કોઈ મારા કરતાં વધારે આગળ સાચા માર્ગે હાલેલો હોય, સારું જેને કરેલું હોય, એની પાસેથી મારે કંઈક જોઈએ છે. મારે સાચા માર્ગે ચાલવું છે. હું કોઈક જગ્યાએ થોડો ભૂલો પડ્યો અને ફરીથી પાછો રસ્તે મને કોઈ એમ કે આ ભૂલા પડ્યા, તો હું પોતે સ્વીકારી લઉં છું કે હું આટલો ભૂલો પડ્યો છું અને મારા રસ્તે આવું છું. આવા વ્યક્તિઓ બહુ ઓછા હોય. સ્વામી તો પોતે અક્ષરધામના મુક્ત છે. ગ્રંથની રચના કરવાની અંદર ચરિત્રો આગળ પાછળ થઈ જાય, એ વ્યવહારિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, બૌદ્ધિકતાના સ્તરની દ્રષ્ટિએ એ સારું ન કહેવાય. છતાં પણ આટલો મોટો સમાજ વચ્ચે ગ્રંથ મૂકવાવાળા એક મહાપુરુષ મારા અને તમારા જેવા સામાન્ય જીવાત્માઓ આગળ, કારણ કે આપણે એના રોમના કરોડમાં ભાગની અંદર પણ સમાઈ ના શકીએ, એના કરોડમાં ભાગના પણ આપણે નથી, એને જેવા મહારાજને જાણ્યાના અબજમાં ભાગના પણ આપણે જાણ્યા નથી, એને જે શ્રીજી મહારાજ માટેના સત્સંગ માટે કર્યું એના અબજમાં ભાગનું આપણે કર્યું નથી, કરતા નથી, કરી શકશું પણ નહીં, એવા મોટા મોટા પુરુષ એ આપણી વચ્ચે એવું સ્વીકારે છે કે ચરિત્રો કહેવાનો અનુક્રમ રહ્યો નથી. બહુ જ મોટી વાત છે. ચરિત્ર કહેવાનો અનુક્રમ રહ્યો નથી, આવું જે આટલા બધાની વચ્ચે બોલવું, સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ ગ્રંથ વંચાશે ત્યારે બધા એમ કહેશે કે આધારણ સ્વામી આવું લખ્યું કે કોઈ ક્રમ રહ્યો નથી. કેટલા નિર્માણીને કેટલા દાસભાવવાળા હશે. અને આપણે હું જે કરું એ બધું બરાબર જ હોય, ભાઈ રહેવા દે ને, હું કરવા જોર કરે છે. હું જે લખું એ બરાબર જ હોય, હું જે બોલું ને બરાબર જ હોય. આ એવો મોટો રોગ છે આપણા, અહમનો રોગ. અહંકારમાંથી તો બહુ પ્રકારના રોગ લાગુ પડે છે, એમાંનો એક રોગ આ છે. અહમ એ મોટો રોગ અને એના કારણે આવતા રોગો છે ને, એમાંનો એક રોગ આ છે. હું બોલું એ બરાબર, હું લખું એ બરાબર, હું ચાલું એ બરાબર, હું ઊંઘું એ બરાબર, હું જોઉં એ બરાબર, હું સાંભળું એ બરાબર, હું જે કરાવું એ બરાબર. અને આવડા મોટા મોટા પુરુષ એમ કહે છે મારાથી ક્રમ જળવાયો નથી, બે હાથ જોડીને કહે છે મારાથી ક્રમ નથી જળવાયો. કેટલું દાસત્વ, કેટલું નિર્માનીપણું, કેટલા એને મહારાજનું પ્રધાનપણું અને કેટલું એને પોતાને વિશે શૂન્ય ભાવ હશે ત્યારે કહી શકે ને. બાકી બોલાય કેમ કે મારાથી અનુક્રમ જળવાયો નથી. કોઈ કહેવા જાય ને, આપણે જો આટલું લખ્યું હોય ને અને કોઈ કહેવા આવે ને કે બધું તમે આમ બરાબર છે, બહુ સરસ છે, પણ થોડો તમારો ક્રમ આગળ પાછળ થઈ જાય છે, એ તો વાંચવાનું તમને આવડતું નહીં હોય. વાંચવાનું ના આવડે તો એવું જ થાય ને, એ વાંચતા તમે શીખો આ રીતે આ રીતે આ રીતે આ રીતે સમજવાનું એટલે બરાબર જ હોય, એમ કરીને સમજાવી દઈએ સામેવાળાને, પણ એમ ના કહીએ કે ના ખરેખર ક્રમ ભૂલાઈ ગયો છે. મને કથા પ્રસંગમાં ઘણી વખત થાય, કોઈ ચરિત્ર ઉપાડ્યું હોય ને મેં, તો ચરિત્રની અંદર ચરિત્ર, ચરિત્રમાં ચરિત્ર એમ વાતો કરતાં 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 ઘણી વખત એવું થાય, અંદર બે ચરિત્ર ઉપાડ્યા હોય ને, પછી મૂળ ચરિત્ર ઉપાડ્યું હોય તો ઘણી વખત રહી જાય, કથા આખી પૂરી થઈ જાય, ચરિત્ર અધૂરું ને અધૂરું જ હોય. એવી ઘણી કથા હશે, કોઈકે કદાચ ધ્યાનથી સાંભળ્યું હોય તો જ એને ખબર પડે. મને બે કલાક પછી લાઇટ થાય કે આ ચરિત્ર એક હતું, આપણે કહેવાની શરૂઆત કરી પણ રહી તો ગયું, પણ કોઈ પૂછ્યું નહીં પછી આવીને, કદાચ કોઈ શરમમાં ના પૂછ્યું હોય કે સ્વામીને ક્યાં શરમાવા, અથવા ક્યારેક કોઈકે મર્યાદામાં ના પૂછ્યું હોય, અથવા કોઈક જાણતા હોય એને ના પૂછ્યું હોય એવું બને, અથવા તો એ સાંભળતા સાંભળતા બ્રહ્મસ્થિતિમાં જતા રહ્યો કે એને ખ્યાલ ના રહ્યો હોય કે ક્યાંથી ક્યાં પૂગ્યું છે. પણ કોઈક વખત એવું થાય
એવા ઘણી વખત પહેલાં તો આ તો આ હરિચરણ સાગરની કથામાં બહુ ઓછું થાય, કારણ કે એમાં ક્રમ લગભગ આમ પેલા ગ્રંથની હારે હાલવાનું હોય, પણ આમ સહજ રીતે વાતો કરતા હોય ને તો ઘણા ચરિત્રો એવી રીતે આમથી આમ થાય. પણ આપણને કોઈ જો કહેવા આવે કે આટલી વસ્તુની આ જગ્યાએ તમારામાં ખોટ છે, ત્યારે આપણને એવું લાગે કે આને સમજતા, મને સમજતા નથી આવડતું. ના, મોટા પુરુષો કેટલા બધા નિર્માની સહજ મેં એમ કહી દીધું, મારાથી ક્રમ નથી જડવાનો. આ ગ્રંથના વિષયની વારંવાર પુષ્ટિ કરવા માટે ચરિત્રોમાં પણ અવાંતર ચરિત્રો ઊંચા પ્રેમરસથી પૂર્ણ કરીને કહું છું. સ્વામી કે મારાથી કદાચ રહી ગયું હોય, કહી દીધું હોય તો વાંધો નહીં, ડબલ વખત રહી ગયું હોય તો મને પાછું યાદ આવે ને મને એમ થાય છે કે મેં નથી કીધું, એટલે ફરીથી હું કહું છું, બહુ પ્રેમથી કહું છું, એટલે તમે પ્રેમથી સાંભળજો. શ્રી હરિનો જેવો અભિપ્રાય હતો તેને મુક્તાનંદ સ્વામી જાણતા હતા, અને મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય નિત્યાનંદ સ્વામી જાણતા હતા. કોઈ પણ વ્યક્તિનો અભિપ્રાય જાણવો ને એ બહુ અઘરો છે. અભિપ્રાય એટલે અંતરમાં વર્તી એની વૃત્તિ, એ વૃત્તિની સાથે જે સંલગ્ન થઈ શકે એને અભિપ્રાય જાણ્યો કહેવાય. માની લો શ્રીજી મહારાજ બીમાર હતા અને શ્રીજી મહારાજ જેને આવે એને એમ પૂછતા, વ્યવહારે કેમ છે, વ્યવહારે કેમ છે? બધા કે મહારાજ તમારી દયા. હવે વ્યવહારે કેમ છે એમ શ્રીજી મહારાજે પહેલી વાર નહોતું પૂછ્યું. મહારાજ કોઈક ગામડેથી આવ્યા હોય તો ખબર અંતર પૂછતા પૂછતા કે તમારો પરિવાર કેમ છે ને વ્યવહારે કેમ છે. પણ જ્યારે ગઢપુરમાં કડિયાના પગાર ચડ્યા ત્યારે પણ શ્રીજી મહારાજ એમ પૂછે છે કે વ્યવહારે કેમ છે. હવે વ્યવહારે કેમ છે પૂછે છે એનો અભિપ્રાય શું છે એ ભગા દોષી જેવા પણ નથી સમજી શક્યા. વ્યવહારે કેમ છે એ અભિપ્રાય ગુજરાત અને ચરોતરના સંગ આવ્યા છે એ પણ નથી સમજી શક્યા. વ્યવહારે કેમ છે એનો અભિપ્રાય સોરઠ આદિ દેશોમાંથી આવેલા ભક્તો પણ નથી સમજી શક્યા. ખેંગાર ભગત જેવો ખોલડિયાદનો એક સામાન્ય ખેડૂ વ્યક્તિ, એને એમ લાગ્યું કે કંઈક મહારાજ આટલી બધી વાર પૂછે છે, જે આવે એને પૂછે છે, એનો અર્થ એ છે કંઈક મહારાજને કંઈક જરૂર છે, કંઈક મહારાજને કરાવવું છે, એકનો એક પ્રશ્ન આટલી બધી વાર ન પૂછે. એને અભિપ્રાયની ખબર ના પડી, પણ શું કર્યું એમને, એ પ્રશ્ન એમને સુકાનંદ સ્વામીને પૂછ્યો કે આનો મહારાજ શું કહેવા માગે છે. ત્યારે સ્વામીએ કીધું કે હમણાં મહારાજ આવે લઘુ શંકા કરીને પછી પૂછીએ, પછી ખબર પડી કે વ્યવહારનું આમ છે, એટલે પૂછ્યું. અભિપ્રાય, કોઈનો અભિપ્રાય જાણવો બહુ અઘરો છે. ભગવાનનો અભિપ્રાય અઘરો છે, મોટા પુરુષનો અભિપ્રાય અઘરો છે, સંત અને ભક્તનો અભિપ્રાય અઘરો છે, અને ચોરનો અભિપ્રાય ને લૂંટારાનો અભિપ્રાય અઘરો છે. કોઈ આપણી જોડે બનાવટ કરીને આવ્યો હોય, એ ખોટો બનાવટી થઈને ખોટો દુઃખી થઈને આવ્યો હોય ને એને ખબર જ છે કે આને લૂંટવાનો છે 5000, તો એનો અભિપ્રાય આપણને ના ખબર પડે. ઇન્ડિયાની અંદર અત્યારે જે ચાલે છે ધંધા, 2-5 આપણા બહુ નજીકના હરિભક્તોના છોકરાઓ કે તમને ઓસ્ટ્રેલિયાના વિઝા કરાવીએ ને કેનેડાના વિઝા કરાવીએ ને અમેરિકાના કરાવીએ ને યુકેના કરાવીએ ને એમ વિઝા કરવા માટે 5-5 ને 7-8 લાખ રૂપિયા લઈ લીધા હોય, વિઝાના પેજનો ફોટો મોકલે કે તમને પાસપોર્ટ મળી જશે કાલે, પૈસા પહેલાં આપો એટલે પાસપોર્ટ મળી જાય, વિઝાના પેજનો ફોટો કોમ્પ્યુટરમાં બનાવીને મોકલી દે, ઓલન લાગે કે મને વિઝા થઈ ગયા છે, એવા 7-8 લાખ એક જ દિવસમાં બધાના લઈ લીધા હોય. બીજે દિવસ ફોન કરે તો હજુ 6-8 મહિનાથી હજુ કોઈ ફોન ઉપાડવાળો નહીં, કોઈનો કોઈ પત્તો નહીં, પાસપોર્ટનોય પત્તો નહીં. હવે એનો અભિપ્રાય ખબર પડે ના પડે? લૂંટારાનો અભિપ્રાય ખબર ના પડે. અભિપ્રાય એટલે અંદરનો આશય. ઘણીક વખત બહાર કંઈક બીજી રીતે કહેવું પડતું હોય, પણ અંદરનો જે આશય છે આશયને જે પકડવો એનું નામ અભિપ્રાય જાણ્યો કહેવાય. અને એવો અભિપ્રાય જાણવાવાળા વિચક્ષણ વ્યક્તિઓ બીજાના અભિપ્રાયને જાણી લે છે. ઘણા બહુ જ ચક્કોર હોય, બીજાની બીજા શું કરવા માગે છે ને ખ્યાલ આવી જાય કે આ શું કરવા માગે છે.
વિચક્ષણ. પણ પાછો એ એવો હોય કે એનો અભિપ્રાય કોઈને ખબર ના પડે એટલે એ કોકને મૂંડી નાખે પાછો. ચકોરો હોય એટલે એને કોઈ ના મૂંડે પણ એ કોકને મૂંડી નાખે. પણ અહીં તો અભિપ્રાય આપણે તો ભગવાનને ભગવાનના સત્પુરુષનો જાણવાનો છે, હૃદયનો અભિપ્રાય, એના હૃદયનો આશય, એ હૃદયથી અત્યારે આપણી પાસે શું ઈચ્છે છે એ જ જાણવું બહુ મોટું કામ છે. અને રાજીપો માત્ર અભિપ્રાય જાણવા ઉપર જ રહેલો છે. જેટલો જેની પર રાજીપો વધારે ત્યારે સમજવું કે ભગવાન અને ભગવાનના મોટા સાધુ આ મુમુક્ષુ પર બહુ રાજી છે, તો સમજવું કે એ એના અભિપ્રાયને સારી રીતે સમજી શકે છે, એ એના અભિપ્રાયને સારી રીતે જાણી શકે છે એટલે રાજી છે. કારણ કે ભગવાનને મોટા છે ને બહુ મર્યાદિત બોલવાવાળા હોય, એ બધું કહે જ ના કરે આપણને, બધી વખતે આપણને રોકટોક જ કરે એવું ના હોય, રોકટોક જ કરે એવું ના હોય, એ બધી વખતે એનું સ્પષ્ટ એમ હોય એવું કહી દે એવું ના હોય. ભલે તમે એને કહો કે તમારે મને કહી જ દેવાનું, પણ ના કે. નૃસિંહાનંદ સ્વામીએ ગુણાદિતાનંદ સ્વામીને એમ કીધું કે સ્વામી તમારે મારી ભૂલ થાય ને તો મને રોકી ટોકી દેવો. સ્વામી કે જો હું છે ને સામાન્ય કથા વાર્તા કરતો હોઈશ અને કથા વાર્તાની અંદર જ વણી લઈશ, એમાં તમારે સમજી લેવાનું કે આ મને કીધું છે, તમારે તમારી રીતે સમજવાનું. હું પર્સનલી મને ઈચ્છા થશે તો કહીશ, નહીં તો હું જાહેર કથા કરીશ એમાં બધું મૂકતો જઈશ, એમાં તમારે સમજી લેવાનું કે આ મને કીધું છે, અને એમાં સમજી અને હરખું કરી નાખવાનું. કાંઈ બધું થોડું કે સંતોને કાંઈ કોક જગ્યાએથી કાંઈક એવું મળ્યું હોય કે ભાઈ આવું થયું છે, તો સંતો બધું એમ ના કે ફોન કરીને તમે આમ કરજો, કે પ્રત્યક્ષ ભેગા થાય તો ના કે આમ કરજો, પણ ક્યાંક એવો કોઈ કથાનો પ્રસંગ હોય એની અંદર કહી દે કે આટલું કરી દેજો, તો ખબર તો પડી જ જાય ને કે આ મને કીધું એમ. એમ આવે ભાઈ આપણા હરિભગતે નવરાત્રિના ગરબા કૂદવા ના જાવ, આવું કથામાં આવ્યું. તો કોઈ હરિભગત નવરાત્રિની અંદર ગરબાની અંદર જતા હોય બરાબર, એ ગયા હોય ગયા વર્ષે, આ વર્ષે જવાની તૈયારી કરતા હોય, તો સંતો એમને પર્સનલી ફોન કરી નથી કહેવાના કે તમે ના જતા, એ ફક્ત એક આ વાક્ય સાંભળ્યું કે હરિભગતથી ના જવાય પૂરું થઈ ગયું. હવે મને લાગુ પડી જ ગયું, અભિપ્રાય જાણી લે એટલામાં કે આ મને જ કીધું છે. આ 500 વ્યક્તિ કથા સાંભળે છે અત્યારે, પણ કીધું છે મને, એ જે ગ્રહણ કરી લે એ અભિપ્રાય. અંદરનો આશય, ભગવાન અને સંતના અંદરના આશય જેની અંદર આપણું હિત જ સમાયેલું હોય, પણ એને જાણવો બહુ અઘરો છે. મહારાજનો અભિપ્રાય મુક્તાનંદ સ્વામી બહુ સારી રીતે જાણતા, અને મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય નિત્યાનંદ સ્વામી જાણતા. કેવી લિંક! જેનો અભિપ્રાય મહારાજનો અભિપ્રાય જે જાણતા હોય એવાના અભિપ્રાયને જાણવા માટે જો આપણે પ્રયત્નશીલ રહીએ તો આપણને મહારાજનો અભિપ્રાય જ જણાય. જેને મહારાજના અભિપ્રાયની ખબર છે, કારણ કે અભિપ્રાય આખો અંદરનો જુદો હોય, ક્યારેક કહેવું પડે જુદું, પણ અભિપ્રાયની ખબર ના પડે તો મોટા મોટો પ્રોબ્લેમ, બહુ જ અઘરું છે. કારણ કે કેટલીક વસ્તુ સ્પષ્ટ કહેવાતી જ નથી હોતી, સમાજને દરેક વસ્તુ સ્પષ્ટ નથી કહેવાતી હોતી, સેવકને દરેક વસ્તુ સ્પષ્ટ નથી કહેવાતી હોતી. કોઈ ગમે એવું વિચારે કે હું તો બહુ બળ્યો છું મને કેમ ના કહે, તો પણ ના કહેવાય. શાસ્ત્રની મર્યાદા ક્યારેક હોય, સમાજની મર્યાદા હોય, લોકની મર્યાદા હોય, ન કહેવાય. આપણી અંદર ક્યારેક કયો ગુણ ક્યારે કયો વર્તતો હોય એને પણ ભગવાનને મોટાને અનુસંધાન રાખવું પડે. આપણી અંદર રજોગુણ ને તમોગુણ વર્તતો હોય અને આપણને જો એનો અભિપ્રાય કંઈક હોય ને જો એવો કહી દે તો એની અંદર આપણે એ અભિપ્રાયનું કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ સમજીને કંઈક બીજું કરી નાખીએ એવું થઈ જાય. એટલે મોટા પોતાના અભિપ્રાયને જણાવો હોય ને તો પણ આપણા સત્વગુણને પહેલો જોવે, પછી આપણને રજૂ કરે કે મને આવો વિચાર હતો. બાકી રજ ને તમ હોય ને તો મર્મની ભાષામાં કહે, વ્યવહારે કેમ છે, એ મર્મની ભાષા, એ માર્મિક કહેવાય. એ મર્મમાં સમજી જાય તો સમજી જાય, નહીં તો ના ખબર પડે તો ઘણાને પડે જ નહીં. 50 વર્ષ પૂરા થઈ જાય તો એ ના પડે, બીજા જન્મે કદાચ ફરી પડે તો
હું ઘણી વખત પેલું દ્રષ્ટાંત દઉં છું ને કે ભુજવાળા ઘનશ્યામજી અને સ્વામીએ ગરીબ ભગતને કીધું કે ભાઈ અમે આ કોઈ છોકરા આવે ને તો હાકર દઈએ, આ ડબ્બો પડ્યો છે ને હાકર દઈએ. હાકર તો ઓછી હતી, આટલી જ હતી. એટલે ભગત કે બહુ સારું કહેવાય સ્વામી, બહુ સારું બહુ સારું. અમેરિકાથી ગયેલા, પેન્સિલ્વેનિયામાં રહે છે. બહુ સારું સ્વામી કે. તો પણ ભગત અમે છે ને પાછા થોડી વાર વાતો કરે, કેમ છે શું છે, વિદેશમાં બરાબર ધર્મ પાડજો, નિયમ કરજો. પછી પાછા સ્વામી થોડો પર થઈ કે અમે કોઈ છોકરા આવ્યા ને તો એને હા કરી દઈએ કે. ના સ્વામી, એ તો બહુ સારું કહેવાય, છોકરાને એ જ થાય ને. એ ચાલ્યું ચાલ્યું કલાકમાં સ્વામીએ 25 વખત કીધું હશે ભગતને. અને આજથી આ 70 વર્ષ પહેલાંની વાત હશે. એ ભગત ભાઈ હાલ્યા ગયા, પછી અમદાવાદ પૂગી ગયા, પછી અમેરિકા આવવાના હતા ત્યારે એને બસમાં બેઠા બેઠા થયું સ્વામી આટલી બધી વાર કેમ કીધું. અભિપ્રાય સમજાયો પણ 4 દી પછી સમજાયો. જોયો, 4 દી પછી સમજાનો. હવે 4 દી પછી સમજાનો, 4 દી પછી એના સંબંધીને ભૂજ ક્યાંક જે રીતે વ્યવસ્થા થતી કીધું કે સ્વામીને જઈને હાકરનો પડો દયાવજો, જો જરૂર હોય તો, હું મને કંઈક લાગે જરૂર હશે. સ્વામી પાસે ઓલા લઈને ગયા, તો આ તો નિર્લોભી વર્તમાનવાળા, એ કાંઈ થોડા આપણી જેમ સ્ટોક કરવાવાળા હતા કે વાંધો નહીં હાલો હાલશે મૂકી દો. એ તો કે સ્વામી કે બસ આ ભરાઈ ગયો ડબ્બો, કે હવે તો ફરી જ્યારે જરૂર પડે ત્યારે કહેશું, બાકી અહીં હાચવાની જગ્યા નથી. આવે એને કાંઈ એવો નહોતો કે આ કોઠારમાં મૂકી દો જાઓ. હવે આ ડબ્બો ખાલી થાય ત્યારે ફરી જો તમે એ ટાઈમે પૂગી જશો તો તમને ચાન્સ, બાકી અહીં કોઈને કોઈ આવશે. આ તો ભરાઈ ગયો ડબ્બો. અભિપ્રાયની અંદર આટલો ફેર પડે, 4 દી મોડો સમજાય ને તો આટલું મોડું થાય. એ ભગતને વસવસો કેટલો રહી ગયો. હું એમની પાસે જ્યારે ઘનશ્યામજી સ્વામીની વાત કરું ત્યારે એની આંખમાંથી આંસુડા આવી જતા, આંખમાંથી આંસુડા આવી જાય, અને એ તરત આ પ્રસંગને યાદ કરે કે ન સમજાનો, કે સ્વામીનો અભિપ્રાય તેથી સમજાનો નહીં, આજે પસ્તાવવું પડે છે. કે મારી સેવા તો પછી ઘણી કરી સ્વામીની, પણ કે એ સમયે ના સમજાનો. હવે જો ખરેખર એ વખતે સ્વામીનો અભિપ્રાય ભલે નહોતા સમજ્યા, પણ સ્વામીનો કોઈક સમજતા હોય એવાની પાસે જઈને પૂછ્યું હોત કે સ્વામી આમ કેમ કે છે, તો સમજી જાત, તો 1 મિનિટમાં કામ પૂરું થઈ જાત. એટલે કમસે કમ એટલું તો રાખવું જ કે આપણે મહારાજને મોટાનો ના સમજીએ કે, પણ મહારાજને મોટાનો સમજતા હોય ને એવાને બે હાથ જોડીને પૂછી લેવું કે મને કાંઈ સમજાનું નહીં, આમાં મારે શું કરવું જોઈએ. એટલે એ કે કામ કરવું જોઈએ અને એ પ્રમાણે કરે એટલે અભિપ્રાય સુધી પહોંચી જવાય. કારણ કે અભિપ્રાય એ કૃપાથી સમજાય છે, અભિપ્રાય બુદ્ધિથી નથી સમજાતો. ભગવાન, હા, જગતના અભિપ્રાયો, કોઈ ઠગીલા માણસોના અભિપ્રાયો એ બુદ્ધિથી સમજાય છે, એ બુદ્ધિનો વિષય છે. ચકોરતા છે ને બુદ્ધિનો વિષય છે. સામેવાળાને વાંચી લેવો કે આ કપટી માણસ છે એ બુદ્ધિનો વિષય છે. એ આખો અભિપ્રાય જાણવાનો માર્ગ અને વર્ગ અને એ અભિપ્રાય જાણવાના રસ્તા જુદા છે. અને ભગવાન અને મુક્તો આધ્યાત્મિકતાના અભિપ્રાયો જાણવા એ બુદ્ધિથી નથી જણાતા, એ કૃપાથી જણાય છે. એક ચોપડી પાસ ના હોય ને એ મહારાજને મોટાનો અભિપ્રાય જાણી શકે. અને મોટો મોટો પ્રોફેસર થયેલો હોય ને, ડબલ ડિગ્રી હોય ને એની પાસે, સમજ્યા ને, 50 પ્રકારના ગોલ્ડ મેડલ હોય ને એની પાસે, આ દુનિયાની અંદર મોટા મોટા બુદ્ધિશાળામાં એનું નામ લખાતું હોય ને, તો પણ ભગવાન અને મોટાના અભિપ્રાયને ન જાણી શકે. પહેલું પાસ ના હોય એ ભગવાન અને મોટાના અભિપ્રાયને જાણતો હોય અને ડબલ ગ્રેજ્યુએટ થઈ ગયો હોય તો એ મહારાજ અને મોટાના અભિપ્રાયને ન જાણી શકે. અહીંથી ચંદ્ર સુધી જઈ શકે એવા યાનની શોધ કરી હોય, અહીંથી મંગળ પર મોકલવાના યાનની શોધ કરી હોય, એ મહારાજ અને મોટાના અભિપ્રાયને ન જાણી શકે. અને જેને ઝૂંપડું પણ બાંધવાની ત્રેવડ ના હોય એ મહારાજ અને મોટાના અભિપ્રાયને જાણી લે. આ તો એવો ચમત્કારિક વસ્તુ છે અને કેવળ કૃપા. કૃપા સિવાય ક્યારેય મહારાજને મોટાનો અભિપ્રાય નથી જણાતો. અને જે જેટલો મહારાજને મોટાના અભિપ્રાયથી નજીક, એનો કલ્યાણનો રસ્તો એટલો સ્પીડમાં કપાય. જેટલો અભિપ્રાય જાણતો થાય એટલો સ્પીડમાં જાય.
જેટલો અભિપ્રાય ઓછો જાણ્યો એટલી એની સ્પીડ ઓછી. સ્પીડ મોક્ષના માર્ગમાં વધે છે ઘટે છે એ અભિપ્રાય પર થાય છે. કારણ કે અભિપ્રાય જાણે ને એના પર રાજીપો બહુ જ થાય. કહેવું પડે કાંઈ નહીં અને સમજી જાય બધું તો કોણ ના રાજી થાય કહો. ઘરની અંદર તમારે જે તમને ભાવતું હોય, તમને સંકલ્પ હોય, તમને વિચાર હોય, તમારી રુચિને બરાબર ઘરવાળાને બધા જાણતા હોય પરિવારવાળા, અને એ વિચારે કે અમને આવું ફાવે છે, સવારમાં આવું ફાવે છે, બપોર આમ છે, સાંજે આવું જોઈએ છે, આવું જોઈએ છે, અને એ અભિપ્રાય તમારો જાણીને તમને રોજ અઠવાડિયા 10 દી 15 દી મહિનો સાચવે ને, એટલે આપણા મોઢામાં તરત એવા શબ્દો આવી જાય કે બહુ જ, એટલે બહુ જ સાચવે છે. મને જેવું જોઈએ એવું કહેવું ના પડે, સવાર ના કહેવું પડે, બપોર ના કહેવું પડે, સાંજે ના કહેવું પડે. આમ કેટલો બધો એનો આપણને આમ હૃદય આમ ભરાઈ આવે આપણું. કોઈ આપણા અભિપ્રાયને જાણી જાય તો હૃદય કેવું ભરાઈ આવે. તમે તમારે ખરેખર 10,000ની જરૂર છે અને કોઈ વ્યક્તિને ખબર પડી કે આને 10,000ની જરૂર છે અને એ વ્યક્તિ સામેથી આવે, અમને તમારે જરૂર છે, લો તમે પ્લીઝ લઈ લો અને ચિંતા ના કરતા, જ્યારે તમારે પાછા આપવા હોય ત્યારે આપજો, એમ કરીને તમને આમ દઈ દે. હૃદય આપણું કેવું થઈ જાય એના પ્રત્યે, આમ ગળગળું થઈ જાય ને કે ઓહો કેવું કહેવાય. મારે જોતા હતા એને તો ખબર નહોતી, પણ એમને ગમે ત્યાંથી થોડો ખ્યાલ આવી ગયો તો મને ઘેર આવીને આપી ગયા. બહુ કહેવાય, આપણે રાજી થઈ જઈએ એમ. ભગવાનને મોટાનો જે અભિપ્રાય છે એને આપણે જાણીએ ને એટલે બહુ રાજી થઈ જાય. વસ્તુ આટલી જ છે જે સામાન્ય લોક વ્યવહારમાં બનતી જ હોય છે આપણે, પણ એ જ વસ્તુ જ્યારે આધ્યાત્મિક માર્ગમાં બનતી થઈ જાય ત્યારે એ અતિશય રાજીપાનું પાત્ર બની નથી, કૃપાનું પાત્ર બને. જેમ જેમ કૃપા વધતી જાય એમ અભિપ્રાયને વધારે જાણતો જાય. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર હતા એ પહેલાં મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર હતા. જે કોઈ મોટા સદગુરુનો કૃપાપાત્ર થઈ શકે એ જ વ્યક્તિ ભગવાનના અભિપ્રાયને જાણવાને લાયક થઈ શકે. જીવનમાં મોટા સત્પુરુષની કૃપાનો પાત્ર જે બન્યો નથી એ ક્યારેય પણ પરમાત્માના અભિપ્રાયને જાણવાને લાયક બનતો નથી. રામાનંદ સ્વામીના કૃપાનું પાત્ર મુક્તાનંદ સ્વામી હતા. રામાનંદ સ્વામીના અભિપ્રાયને મુક્તાનંદ સ્વામી સારી રીતે જાણતા હતા, એના કારણે એ પરબ્રહ્મનો અભિપ્રાય જાણી શક્યા. જે સદગુરુ અહીં બોલતા ચાલતા છે એનો અભિપ્રાય ના જાણી શકે, એ પરમાત્મા અર્ચા સ્વરૂપોએ બિરાજે છે એનો અભિપ્રાય હું જાણે. સ્વામી કે ધૂળ જાણે, પતંગિયું કોઈ દી પતંગિયું સૂર્યના અભિપ્રાયને જાણી શકે છે એમ સ્વામી કે મોટાનો અભિપ્રાય તો કોઈ દી સમજાય જ નહીં. જીવ હું જાણે, જીવ તો કીડી મચ્છર જેવો, એને હું જણાય. આવું ગુણાદિત્યાનંદ સ્વામી કહે છે. પણ સદગુરુના કૃપાના પાત્ર બનીએ તો જણાય. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા એટલે શ્રીજી મહારાજના અભિપ્રાયને સારી રીતે જાણતા, અને નિત્યાનંદ સ્વામી પાછા મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય જાણતા એટલે નિત્યાનંદ સ્વામી પણ મહારાજના અભિપ્રાયને જાણતા એવું કહેવાય. સુકાનંદ સ્વામી શ્રીહરિનો અભિપ્રાય જાણતા હતા પણ તેઓ મુક્તાનંદ સ્વામી આગળ બોલી શકતા નહીં. બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિની મરજીને લીધે તે સમયે જૂનાગઢ રહ્યા હતા. ગોપાલ મોની જોગિન્દ્ર કહાવે, શ્રીહરિ કે ગુણ પાત્ર રહાવે, મુક્ત મુનિ કો મમતા જે તો, મુક્ત મુનિ કો મમતા જે તો, સતસંગ પર રહેઉ તે તો, સતસંગ પર રહેઉ તે તો. ગોપાળન સ્વામી યોગીરાજ કહેવાય. શ્રીહરિના સદગુણોનું પાત્ર હતા અર્થાત તેમના કૃપાપાત્ર હતા. આપણે કોઈને લખીએ ને કે તમારો કૃપાપાત્ર, પણ તમારો કૃપાપાત્ર ક્યારે લખાય, એના ગુણો આપણી અંદર આવિર્ભાવ થોડા ઘણા થયા હોય, એનું દૈવત આપણી અંદર થોડું ઘણું આવ્યું હોય, આવતું હોય, આપણને કોઈ જોવે તેને એમ થાય કે આ સેમ્પલ કઈ કંપનીનો હશે, કઈ કંપનીનું સેમ્પલને ગોતતો ગોતતો જાય ત્યાં સુધી પૂગી શકે, ત્યારે કૃપાનો પાત્ર કહેવાય. પણ આપણું વર્તન, આપણું જીવન, આપણી વાણી એ બધું કોઈ જોવે તો ઓલાને એમ થાય કે આ કઈ કંપનીનું મોડલ હશે, આ કઈ ભંગાર કંપનીનું મોડલ છે, એવું જો થાય
તો આપણે ભગવાનને મોટાના કૃપાપાત્ર ન કહેવાઈએ. આપણા જીવન વર્તન અને વાણીથી કોઈને એમ થાય કે આના સર્જનહાર કેવા હશે, આને કરવાવાળા શિલ્પી કેવા હશે, આને જેને કંડાર્યા છે કેવા હશે, કોણ હશે, ક્યાં હશે, એમ જે શોધખોળ થાય એ આપણે કૃપાના પાત્ર કહેવાઈએ. એ કૃપા મેળવી કહેવાય. તો કહેવાય કે હું કોઈનો કૃપાપાત્ર છું એવું ત્યારે કહેવાય, અને તો જ કૃપા મેળવેલી કહેવાય કે એના ગુણ આપણી અંદર આવે. આપણે જે ભગવાન પાસે, જે સદગુરુ પાસે, જે શ્રીજી મહારાજના આપણે છીએ, આપણા ઈષ્ટદેવ છે, જે આપણા સદગુરુ છે, એનો જે સ્વભાવ, એની જે રુચિ, એના જે વિચાર, એનું જે વિઝન, એનું જે જીવન, એના જેટલું ના આવે, પણ એના અંશો તો હોય, અંશો તો હોય. સિંહનું બચ્ચું શિકાર નથી કરી શકતું, પણ સિંહના બચ્ચાના રૂવાબ અને સિંહના બચ્ચાના પંજા, સિંહના બચ્ચાની ચાલ, સિંહના બચ્ચાનો દેખાવ એ સંપૂર્ણ સિંહ જેવો જ હોય છે. શિકાર નથી કરી શકતો, પણ એની આભા અને પ્રભા સિંહ જેવી જ હોય છે. એમ કૃપાનું પાત્ર એનો અર્થ એ થાય છે કે ઈષ્ટદેવ અને પોતાના સદગુરુ, એની રુચિ, એનો સ્વભાવ, એનું જીવન, એનો અભિપ્રાય, એનો ઉપદેશ, એ બધાયના અંશો જ્યારે મુમુક્ષુમાં વર્તે ત્યારે કૃપાનો પાત્ર બને. બાકી કૃપા મેળવી જ નથી. કૃપાપાત્ર તો ખાલી લખે, કૃપાપાત્ર ખાલી લખતો હોય, કૃપાપાત્ર બોલતો હોય, પણ લાખો કૃપાને એને લાખો ગણું દૂર હોય. પાત્ર જ નથી તો કૃપા ક્યાંથી થાય? પાત્ર હોય તો કૃપા ટકે, પાત્ર ન હોય તો કૃપા ક્યાંથી ટકે? એમ મોટાના કૃપાપાત્ર બોલવું અને લખવું સહેલું છે, બનવું બહુ અઘરું છે. તેમના કૃપાપાત્ર હતા. આજે ના જે ના થઈ જાય સંપૂર્ણ, પણ એક દિવસ આજે મહેનત કરીએ છીએ તો કોઈક દિવસ તો થશું. 100% તો આજે ના જે ન થવાય. મુક્તાનંદ સ્વામીને સત્સંગ ઉપર જે મમત્વ રહેતો, તેવો મમત્વ ગોપાળાનંદ સ્વામીને પણ હતો. ગોપાળાનંદ છે ને મુક્તાનંદ સ્વામી જેવું જ મમત્વ હતું. સો જાન તહે આપે સબહુ, બોલી શકે નહીં સમય પર તબહુ, નિત્યાનંદ મુનિ સમર્થ બારે, મુક્ત મુનિ સે બોલે ઉ વિચારી. ગોપાળાનંદ સ્વામી આવા હતા, સ્વયં બધું જાણતા હતા, પણ સમય આવે બોલી શકતા નહીં. સ્વામી થોડી પ્રકૃતિ આટલા સમર્થ ને ઐશ્વર્યવાળા હતા ને, તો એ ગોપાળાનંદ સ્વામી થોડી શરમાળ પ્રકૃતિના હતા. સ્વામીના પ્રસંગો પરથી એમ લાગે, સ્વામીની વાતો પણ એવી છે. સ્વામીની વાતો બહુ મર્યાદાવાળા શબ્દોથી છે, બહુ મર્યાદાવાળા શબ્દોથી. ગોપાળાનંદ સ્વામીની વાતો છે બહુ મર્યાદિત, મર્યાદાવાળા, મર્યાદાના કવચ પહેરેલા શબ્દોવાળી હોય એવી વાતો છે. એવી પ્રકૃતિ સ્વામીની હતી. બહુ દાસત્વના અંગવાળા હતા. શ્રીજી મહારાજે મધ્યના 62માં દાસત્વના અંગવાળા તરીકે ગોપાળાનંદ સ્વામીની ગણના કરી છે. હવે દાસત્વના અંગવાળા હોય એને આવડો મોટો બે દેશની ગાદીના મધ્યસ્થી કર્યા હોય, એને તો કોઈને લેવું દેવું કહેવું થતું હોય? એક તો દાસત્વ ભક્તિના આચાર્યો થયા હોય મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, અને એને આવા હવે પદ ઉપર બેસે એટલે કોઈને કહેવા લેવાનું તો થવાનું જ, રોકટોક કરવાની થવાની જ. કેટલી જાતનું જે એને કરવું નથી, જે એને જોતું નથી, જેની અંદર એને પડવું નથી, એ બધું જ એને કરવું પડતું. એટલે ગોપાળાનંદ સ્વામી તોય બહુ જરૂર પડે ને તો કે, બાકી બહુ જાજુ નહોતા કહેતા. નિત્યાનંદ સ્વામી ઘણા સમર્થ હતા એટલે વિચારીને મુક્તાનંદ સ્વામીની આગળ બોલ્યા. મુક્તાનંદ સ્વામીને જ્યારે પેલું ધર્માખ્યાન, સ્વામીના 3 સંકલ્પો હતા. એક, મહારાજની તિરોધાન લીલા જોવી, એ તો સ્વામીએ જોઈ લીધી. બીજું હતું ધર્માખ્યાન લખવું, ધર્માખ્યાન ગ્રંથ પૂરો કરી દેવો, એમાં પેલું કાગળ પડી જાય પણ હાથમાં લઈ લે. અને ત્રીજું હતું રઘુવીરજીની સવારી ભાવનગરની અંદર કાઢવી, હાથી પર સવારી કાઢવી. આ 3 સંકલ્પો સ્વામીના હતા. એક સંકલ્પ પૂરો થઈ ગયો પણ 2 રહ્યા. એ 2 સંકલ્પો બાકી રહેલા એટલે સ્વામીને ક્ષયનો રોગ હોવા છતાં પણ સ્વામીનું શરીર છૂટતું નહોતું. મુક્તાનંદ સ્વામી તો બહુ સમર્થ સંત છે, અનાદિ મુક્ત છે, પણ એનું જીવન આપણા બધાના ઉપદેશ માટે છે.
સોનાની સાંકળ હોય કે લોઢાની સાંકળ હોય પણ બાંધે ખરી. જ્યારે દેહ છોડવાનો થાય ને ત્યારે આ સત્સંગનું કોઈ કામ કરવું છે એવો સંકલ્પ નહીં. સંસારનું તો કરવું જ નથી, પણ દેહ છોડવાનો સમય થાય તો આ સત્સંગનું કંઈ કામ અધૂરું રહ્યું છે હજું મારે, એવું નહીં. જ્યાં સુધી શ્વાસ હાલ્યા કામ કર્યું છે, જે કાંઈ ભગવાને કે મોટાએ સેવા સોંપી કરી, શ્વાસ પૂરા થાય છે, હવે આગળનું મહારાજને મોટાનું કાર્ય એ જોવે, ગમે તે જોડે કરાવશે. મારાથી જ આ થશે ને હું જ પૂરું કરીશ એવું નહીં. પૂજ્યપાદ ગુરુજી અનેક વખત કહે છે કે આ લોયાધામ આટલું મોટું ખડકવાનો સંકલ્પ કર્યો છે મહારાજની ઈચ્છાથી, મહેનત કરીએ છે, જેટલું થશે એટલું ખરું, નહીં થાય તો પાછળ કોઈક કરશે. છે ને, જો મોટા સત્સંગલક્ષી જ જીવન જીવે છે, ભગવાનલક્ષી જ જીવન જીવે છે, સત્સંગ પરાયણ જીવન જીવે છે, સત્સંગ માટે જ બધું કરે છે, છતાં પણ સંકલ્પને વિચારમાં શું રાખે છે? આપણે જ આમ કરી દેવું છે એવું નહીં. સોનાની સાંકળ હોય કે લોઢાની સાંકળ હોય, બે બાંધે જ છે. છોકરો પરણાવવાનો સંકલ્પ રાખો કે પછી મોટો ઉત્સવ કરવું એવો સંકલ્પ રાખો, બે બાજુ પર પ્રોબ્લેમ જ છે. કરવાનું બધું જ્યાં સુધી શરીરમાં શક્તિ છે, મહારાજની ઈચ્છા છે, ત્યાં સુધી બધું કરીએ, પણ જ્યારે મૂકવું પડે ત્યારે આમ સહજમાં મૂકાય એવી રીતે કરવું જોઈએ. નહીં તો સોનાની સાંકળ પણ બાંધે અને લોઢાની સાંકળ પણ બાંધે છે. સંસારની ઈચ્છાઓ એ લોઢાની સાંકળ છે, અને સમયે સત્સંગ સંબંધી પ્રવૃત્તિ પણ છૂટી ન શકે, ત્યાગી ન શકાય એ સોનાની સાંકળ છે. સમયે સંસારની વિટંબનાઓ ના છૂટે તોય પ્રોબ્લેમ, અને સમયે સત્સંગની અંદર જે પ્રવૃત્તિ છે સેવાલક્ષી એ ન છૂટે તોય પ્રોબ્લેમ. પેલું તો ભવાટીમાં લઈ જાય, આની અંદર બહુ એવું કાંઈ રહે તો ફરી જન્મ ધરાઈને સત્સંગની અંદર તરત કાઢે. હરજી ઠક્કરની માને સંકલ્પ રહી ગયો કે મહારાજને થાળ જમાડવાનો રહી ગયો, બરાબર તરત જ પાંચું બાન ત્યાં દીકરી થઈ, પાંચ છ વર્ષના થયા, થાળ તો શીખેલા હતા, થાળ કરીને જમાડ્યો ને ધામમાં ગયા, સંકલ્પ પૂરો થઈ ગયો, આખો દરબારગઢ શોકમાં. મહારાજ કે હું તમે શોકમાં પડ્યા છો, આ નોય તમારી દીકરી, આ તો હરજી ઠક્કરની માં છે, અમને થાળ કરવાનો સંકલ્પ રહી ગયો હતો, ત્યાં થાળ કરવા આવીને છૂટી થઈ, એમાં રોયા શું કરો છો? કે એમાં જાણે કેટલો મોટો શોક કરી દીધો કે એમાં શું રોવો છો, આ તો અમારે એની ઈચ્છા પૂરી કરવા લાવ્યા છે, આ મહારાજની રીત. પણ હોનાની હાકડ હતી ને, એમ મહારાજ લેવા આવે ને ત્યારે આપણું કશું અધૂરું નથી. આ તો મહારાજના ખેતર છે, મહારાજનું આખો આ બગીચો છે, આને કેમ હાચવો એ માડીને બધી ખબર જ હોય, આપણે ના હોય બધું ગોઠવી જ દે. ઘંટડી ખખડાવાળા આપણે ન હોય તો કોઈક નિમિત્ત દીધો હોય, સમજ્યા ને? મહારાજ બધું નિમિત્ત દે, આપણને એમ છે કે મારા વિના અધૂરું રહે, બાકી આપણા વિના કાંઈ અધૂરું રહે એવું નથી. એનો અર્થ એ પણ નથી કે નિષ્ક્રિય થઈ જવું, એનો અર્થ એ પણ નથી કે બધું બસ બધું મૂકીને બસ બેઠા રહેવું હાથ પગ પકડીને. ના, મહારાજને મોટાની આજ્ઞા પ્રમાણે બધું જ કરવું, પણ જ્યારે મૂકવાનું થાય ત્યારે આ કપડું ઉતારી એમ મૂકવું છે, આવા સંકલ્પથી કરવું, આવા વિચારે સહિત કરવું, નહીં તો સોનાની સાંકળો પણ બાંધે. મારા વિના શું, એ પ્રશ્ન ક્યાંય કરવા જેવો જ નથી. આ બ્રહ્માંડની અંદર છે ને કોઈ જગ્યાએ આપણા વિના કાંઈ, આ તો કળ ચડાયેલી છે, હાલ્યા જ કરવાનું, હાલ્યા જ કરવાનું. આ ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી અત્યારે મનુષ્ય આકારે નથી, દિવ્ય સ્વરૂપે પ્રગટ છે પણ મનુષ્ય આકારે નથી, બરાબર? તો આ સત્સંગ અટકી ગયો નથી, હાલ્યા કરે છે. કોઈ ને કોઈ રૂપે સદગુરુઓ, એ પ્રગટ સદગુરુઓ કોઈ ને કોઈ રૂપે આવે છે, એવા હરિભક્તો કોઈ ને કોઈ રૂપે આવે છે, હાલ્યા કરે છે. માટે સત્સંગની રીત એને પણ મુક્તાનંદ સ્વામીએ આપણને સમજાવવા માટે આ કીધું છે. આ બધું કોને ધ્યાન રાખવું પડે? જેના માથે બહુ હોય ને પ્રવૃત્તિ, સત્સંગ લક્ષી જેના આધાર જેવા હોય એની માટે છે આ. કે આપણે તો સીધે સીધી માળા કરીને હોપે એટલી સેવા કરીને પૂરું કરવાનું, આપણે જઈએ તો ક્યાં અટકી જાય એવું આપણને કોઈને લાગે છે? અટકી જાય એવું આપણું ક્યાં એવું છે? તો બહુ મોટા હોય એની માટેની વાત છે કે એને કદાચ થાય, આપણા વિના શું અટકી જાય? આપણા જેવા તો હજારો, આપણને તો ચાન્સ મળ્યો છે સેવા કરવાનો, બાકી હજારો લાખો છે સેવા કરવાવાળા, આપણને ચાન્સ દીધો જ મહારાજે, કરીએ છે સેવા. આપણી જેવી મરજી હશે કીધું, તે સ્વયં બધું જાણતા હતા. નિત્યાનંદ સ્વામી કીધું, તુમારી મરજી હોય જસરીતા,
मैं करे हो परम रस प्रीता, तुम कहो कृपा करी मोई, लेस फेर मैं न पारू कोई। नित्यानंद स्वामी क्या मुक्तानंद स्वामी, गुरु महाराज हवे आ तमारो देह अवस्था सारी नथी, तमे बधा संकल्प पड़िया मूको, पड़िया मूको। मुक्तानंद स्वामी बहु निखालस साधु, तरत एम कीधु नित्यानंद मुनि मने खबर छे के देह हवे महाराजना वियोगमां रहेवो नथी, छतां पण रह्यो छे, कारण के मारा बे संकल्प अधूरा रहे छे। एक धर्माख्यान पूरु करवू अने बीजू भावनगरमां रघुवीरनी सवारी काढवी। त्यारे नित्यानंद स्वामीए कीधु आपनी जेवी मरजी हशे ते रीते हूँ एमां रस लईने काम करीश, आप कृपा करीने मने कहो, हूँ तेमां लेस मात्र पण फरक पड़वा नहीं दो। તે સાંભળીને મુક્તાનંદ સ્વામી રાજી થયા, પોતાના બંને હાથ નિત્યાનંદ સ્વામીના શિર ઉપર મૂક્યા અને સ્વામી બોલ્યા, નિત્યાનંદ સ્વામી તમે હવે સાંભળો। હવે મુક્તાનંદ સ્વામી કહે છે, જો સાંભળો, આવા મોટા હોય ને એનો પાછો કોઈક અભાવ લે તો પ્રોબ્લેમ, લે આવડા મોટા છે અને બે સંકલ્પ અધૂરા, ચકલીનું મોત તો ઢેફલે, આ મોટાના તો ચરિત્ર હોય। હવે જો સાંભળો મુક્તાનંદ સ્વામીની સમજણ કેવી ને કેવા હતા, પણ ગણાને એમ થાય મુક્તાનંદ સ્વામી હતા તોય બે સંકલ્પ અધૂરા આવડા મોટાને। મુક્તાનંદ સ્વામીનું જો આપણે કંઈક કરવા જઈએ પ્રમાણ તો ક્યાંના ક્યાં ધોવાઈ જઈએ। આ તો બધા ચરિત્રો છે મોટાના, આપણા ઉપદેશને અર્થે છે। સ્વામી કહે છે નિત્યાનંદ સ્વામીને, આ દેહનો કાળ સમીપે આવી ગયો છે, મનમાં હજી અભિલાષાઓ રહી જાય છે, અભિલાષાઓ એટલે ઈચ્છાઓ રહી જાય છે, કાળ આવી ગયો છે, તે મારી ઈચ્છાઓને તમારે પૂર્ણ કરવી જેને હું અધૂરી છોડીને જાઉં છું, તમારે પૂરી કરવાની છે મારી ઈચ્છા। બીજા અવતાર થયા છે તેમ શાસ્ત્રોમાં સાંભળ્યું છે, પણ આવો અવતાર કોઈ થયો નથી જેની બુદ્ધિ જડતાવાળી હોય તેને તે સમજાય નહીં, કારણ કે પૂર્વના તેના દારૂણ પાપ રહી ગયા હશે, બુદ્ધિમાં પાપ ભરાઈ ગયા હોય છે, તેથી આંખોથી ભગવાન શ્રીહરિને દેખે છે પણ તેને પૂરું સમજાતું નથી। તેવા લોકોના પાપનો જે રીતે નાશ થાય તેવી તમારે તપાસ કરવાની છે। જો મુક્તાનંદ સ્વામીની ઈચ્છા શું છે, પોતા માટેનું કાંઈ નહીં, એમ ના કીધું કે હું ધામમાં જાઉં મોટી છત્રી બાંધજો, આવી ઈચ્છા છે, હું ધામમાં જાઉં તો મોટું મંદિર બાંધજો મારી મારી જગ્યાએ, એમ ના કીધું। મને એક ઈચ્છા છે, આવો અવતાર આ પૃથ્વી પર કોઈ થયો નથી, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, એને ઘણા લોકો મળ્યા છે પણ એના પૂર્વના પાપ બુદ્ધિમાં બેઠા હોવાથી એને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતાની હા નથી પડતી, માટે નિત્યાનંદ મુનિ તમે એવું કરજો કે એવા લોકોના પાપનો નાશ થઈને એને મારા મહારાજ ઓળખાય। સાધુની તો આ જ ખેવ ના હોય, પોતાના અંતિમ શ્વાસે પણ એને એમ હોય, મને મળ્યા જે મહારાજ એ મારે સામા જીવને આપવા છે, આપવા છે, મારે મારા મહારાજને બીજાને દેવા છે। આવા મહારાજ જો કોઈક જીવને ઓળખાઈ જાય, આવા મોટા સર્વોપરી નાથ જો કોઈને ઓળખાઈ જાય તેના જીવનું રૂડું થઈ જાય। માટે મહેનત કરો, પોતે પોતાના આત્માને મહારાજ ઓળખાવો અને પોતાના યોગમાં આવા વાળાને આવા મોટા મહારાજ ઓળખાવો, અને મહારાજ ઓળખાઈ જશે ને અને જીવ જો આમ એટલો સુખીઓ થઈ જશે ને, અને ઓળખાશે સાધુ થકી, સાધુ ઓળખાવા પડે ને સાધુથી મહારાજ ઓળખાય, આખો પરિવાર કેટલો સુખી થાય। કોઈ પરિવાર આખો આમ રખડી ગયો હોય એને તમે મહારાજના માર્ગે ચડાવો, એના છોકરાઓ પૂજા પાઠ કરતા થાય, ઘર આખું પૂજા પાઠ ને ભજન ભક્તિ કરતું થાય, વર્ષમાં બે શિબિરો છોકરાઓ ભરતા હોય, મા બાપ છે પાટોસો આદિ આવા ઉત્સવો ને બીજું કંઈ થતું હોય એમાં આવતા હોય, આખો પરિવાર સુખેથી ભજન કરતો હોય, એ ઘરનું આખું વાતાવરણ બદલવાની અંદર તમે કેટલો મોટો એને એને સહકાર આપ્યો, એના જીવનની કેટલી મોટી તમે કમાણી આપી। આજે એવા કેટલા ભક્તો છે કે એને કેટલા પરિવારોને આવી રીતે ઉગારી લીધા છે, એ પરિવારો સ્વીકારી શકે કે આ હરિભગતે અમને આ રસ્તો બતાવ્યો, તમે ઉગરી ગયા, આ કામ કરવા જેવું છે। આ કામ જે કરે એની ઉપર મહારાજ બહુ રાજી થાય, બહુ રાજી થાય। સડકતા પરિવારો હોય, આપણા નજીકના હોય, આપણું વાત માની શકે એવા હોય તો એને ચોક્કસ સત્સંગની વાતમાં વાળવા માટે પ્રયત્નશીલ રહેવું। ભગવાન બીજાને આપવા, ભગવાનને વેચીને રખાય, ભગવાનને વેચાય નહીં, વેચાય।
ભગવાન સંબંધી બધું વહેંચવાનું. વહેંચીએ તો ભગવાન બહુ રાજી થાય આપણી પર. શ્રી હરિએ આ વખતે પ્રગટ થઈને ગણો શુદ્ધ ઉદ્ધવ સંપ્રદાય પ્રવર્તાવ્યો છે. જેને ચાર બાબતમાં રુચિ ન હોય તેને મોક્ષમાં રુચિ ઉત્પન્ન થાય છે. દારૂ, માટી, ચોરી, અવેરી એમાં જેને રુચિ ના હોય એ જ કલ્યાણના માર્ગે ચાલી શકે. નીતિ પ્રમાણે ચાલે તે ધર્મ છે અને અનિતિથી જે ચાલે તે અધર્મ છે. નીતિનું રાજ્ય સ્થિર રહે છે. નીતિ ઘણો મોટો ધર્મ છે એમ સમજવું. શ્રી હરિને નીતિ રૂચે છે, અનિતિ રૂચતી નથી. જેને અનિતિ રૂચે ગમે છે તેને સંસારનો ભય રહે છે. નીતિ છે તે ધર્મનું રાજ્ય છે, અનિતિ અધર્મનું રાજ્ય છે. જ્યારે નીતિનું રાજ્ય જામે છે ત્યારે અનિતિરૂપ અધર્મનું કામ બગડે છે. નીતિમાં સુખ છે, શાંતિ છે, અનિતિમાં દુઃખનો દરિયો ભર્યો છે. નીતિમાં શ્રીહરિની રુચિ છે તે કારણથી તેમાંથી સુખ અને શાંતિ કોઈ રીતે ટળતા નથી. તમારે નીતિનું સ્થાપન કરવાનું છે અને અનિતિને મહાપાપ સમજવાનું છે. જેટલા હરિભક્તો કહેવાય છે તે બધાને તમારે નીતિને માર્ગે ચલાવવાના છે. મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને એમ કહે છે કે હરિભક્તોને આ જ દિવસ સુધી મેં સાચવવા માટેનો પ્રયત્ન કર્યો છે, નીતિના માર્ગે ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપ એ હરિભક્તોને અનિતિના માર્ગે ન ચાલે અને નીતિના માર્ગે ચાલે આવું આપ પોષણ કરજો. શ્રીહરિનો જેટલો પ્રતાપ છે બધો બંને દત્તપુત્રોમાં સ્થાપ્યો છે. જે શુદ્ધ આચાર્ય પદ છે તે ભગવાન શ્રીહરિએ બંનેને આપ્યું છે. જે આ ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે તેના બંને આચાર્ય સ્થાપ્યા છે. ઉદ્ધવ સંપ્રદાયના આ આચાર્યો જે રીતે સર્વોપરી રહે તે રીતે તમારે કરવાનું છે. મારા મનમાં આટલી ઈચ્છા રહ્યા કરે છે. તમારે મારા તે વચનને માનવાનું છે. મને તમારો વિશ્વાસ છે કારણ કે મને તમે ચતુર્મુખ બ્રહ્મા જેવા દેખાવ છો. મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને કહે છે. શ્રીહરિના પ્રતાપથી કોઈ અન્ય વિદ્વાન શાસ્ત્રાર્થમાં તમને જીતી શકે તેમ નથી. હું એ દ્રઢપણે સમજું છું કે બીજો કોઈ વિદ્વાન તમારા લેખામાં તુલનામાં આવી શકે તેમ નથી. આપણા આચાર્યને કોઈ લૂંપવા પીડવા આવે તો તમારે ધર્મથી અને નીતિથી તેના મૂળ ઉખેડી નાખવા, ધર્મવાળા નીતિવાળા સંતોને સાથે રાખીને ચાલવું, ધર્મકુળનું સ્થાપન કરવું. ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું, આપે જેમ કહ્યું તેમ હવેથી હું કરીશ. પછી મુક્તાનંદ સ્વામીએ તેમને ધર્માખ્યાન આપ્યું અને કહ્યું, તમે નિપુણતાથી આ ગ્રંથને શુદ્ધ કરજો. નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી કીધું, સ્વામી તમે જે કીધું છે એ પ્રમાણે હું હવેથી કરીશ. અત્યાર સુધી હજુ નથી કર્યું કે કરતો હોય તો થોડું થોડું કરીશ, પણ હવે તમે કીધું છે તો હવેથી હું ચોક્કસ આમ જ કરીશ. આમ કીધું. સ્વામી બહુ રાજી થયા. ગુલાબનો હાર પોતાના ગળામાંથી નિત્યાનંદ સ્વામીને પહેરાવ્યો અને માથે બે હાથ મૂક્યા. યું કહી અંતર દ્રષ્ટિ મુની કીને, આ મુક્તાનંદ સ્વામીની સ્થિતિ. બ્રહ્માંડ સે વૃત્તિ સંકેલ હિલીને, આપે સો સ્વચ્છંદ રહાય, હરિ કી ઈચ્છા મે વર્તત કાઈ. આટલું કહીને મુક્તાનંદ સ્વામીએ અંતરદ્રષ્ટિ કરી લીધી. આખા બ્રહ્માંડમાંથી વૃત્તિ સંકેલી લીધી. પોતે તો સ્વતંત્ર જ હતા, શ્રીહરિની ઈચ્છા પ્રમાણે જ રહેતા હતા. જ્યારથી સત્સંગ થયો ત્યારથી મુક્તાનંદ સ્વામીએ પોતાની ઈચ્છાને દૂર તજી દીધી હતી. તેઓ શ્રીહરિની ઈચ્છા પ્રમાણે રહેતા હતા. આત્મબળની દ્રષ્ટિએ સ્વામી અતિશય સમર્થ હતા. દેહમાંથી વૃત્તિ સંકેલી લીધી, હૃદયમાં વૃત્તિને સ્થિર કરી દીધી. પછી તે વૃત્તિમાં શ્રીહરિની મૂર્તિ આવીને પ્રગટ થઈ લોકોનો ઉદ્ધાર કરનારા સ્વામી તત્કાળ જ સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ શરીરથી પૃથક થઈ ગયા. એક મૂર્તિનું જ અવલંબન રહ્યું. ત્રણેય શરીરના ભાવને સ્વામીએ છોડી દીધા. વૃત્તિમાં બસ મહારાજ રહ્યા, બાકી બધા સંકલ્પો. હવે તમે વિચારો કે કોઈ અક્તરડાયો એમ વિચારે મુક્તાનંદ સ્વામીને અંતકાળે આવા સંકલ્પો રહેતા હતા. કોઈ દિવસ સંકલ્પ જેને રહેતા હોય એ મૂકી શકે ખરો? આમ આમ મૂકી જાય, આમ વાત કરી નિત્યાનંદ સ્વામી હું કરીશ સારું, અને તરત આમ અંતરદૃષ્ટિ કરીને બધું આમ હળગી જાય એમ કોઈ ત્યાંથી થાય ખરું? આ તો મુક્તો હતા કેવળ આપણા ઉપદેશ માટે, બીજું કોઈ કારણ નહીં. ધાર્યું હોત તો એક પણ સંકલ્પ વિના દેહને મૂકી દીધો હોત. પણ મુક્તાનંદ સ્વામીના પાત્રને શ્રીજી મહારાજે એવું કશ્યું છે ને, એવું કોઈને કશ્યું નથી. બહુ કશ્યા છે સ્વામીને, એટલા બધા કશ્યા છે સ્વામીની અંદર. સ્વામીને સ્વામી ગુરુ તરીકે રહેલા છે મહારાજના, પણ શ્રીજી મહારાજે જે મુક્તાનંદ સ્વામીની પરીક્ષાઓ
કે મુક્તાનંદ સ્વામી પાસે એવા પાત્રો ભજવડાવ્યા છે કે જો મુક્તાનંદ સ્વામીને સમજતા ના આવડે ને તો મુક્તાનંદ સ્વામી જેવા શ્રેષ્ઠ પાત્રને ન્યૂનમાં ન્યૂન પણ સમજી લે કોઈ, એવા એવા પાત્રો ભજવડાયા. સુરતથી આવ્યા સ્વામી, તે 300 રૂપિયાની ભેટ આવી, તો મહારાજે સ્વામીએ પાર્ષદને કીધેલું મહારાજ પાસે મૂકજો ભેટ. તો ઓલો પાર્ષદે મૂકેલી નહીં હમીરે, તો સ્વામી આમ વારે વારે ઈશારો કરે, મૂકને ઓલા રૂપિયા, આમ ઈશારો કરે, મૂકને ઓલા રૂપિયા. તો સ્વામી મહારાજ કે શું છે સ્વામી, શું છે સ્વામી? કે કાંઈ નહીં મહારાજે, તો પેલા પાર્ષદને કહું છું કે ભેટ મૂકને, મહારાજને સુરતથી આવી છે. ત્યારે મહારાજ કે સ્વામી તમે ધનમાં બંધાયા ખરા? હા. ત્યારે મુક્તાનંદ છે કે હા મહારાજ, બંધન જેવું થયું. જેને સત્સંગની માં કહેવાય, જેને શ્રીજી મહારાજ પોતાના ગુરુ કહે, એને શ્રીજી મહારાજ સભામાં એમ કે તમે ધનમાં બંધાના ખરા, એમ કે હા મહારાજ બંધન થયું ખરું. સ્વામી અમે તમારું એટલું તો જોયું, મધ્યનું 27મું અમે તમારું એટલું તો જોયું કે પદાર્થનો યોગ થાય ને તો પ્રથમ તો આંટીમાં આવી જવાય, અંતે જતા નીકળાય ખરું. હા મહારાજ, એવી પ્રથમ જે આંટીમાં આવી જવાય છે એનું શું કારણ મહારાજ? કેવા સરળ. ગુણાદિતાનંદ સ્વામી કે વર્ષમાં એક મહિનો મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરશે એનું સમૂહ રહેશે, બાકી બીજાનું સમૂહ રહે નહીં. વર્ષમાં એક વખત ત્યાગી ગ્રહી બધાએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરો. આવા મોટા મુક્તાનંદ સ્વામી એ પરંપરાની અંદર આપણે છીએ, એવા મોટા સાધુ. શ્રીજી મહારાજના ચરણારવિંદ જે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવાથી દ્વારિકા જવા સમર્થ ના થયા એવા મુક્તાનંદ સ્વામી. તમામ તીર્થોને પાવન કરવાવાળા પરમાત્મા દ્વારિકા જવા સુધી, બાજુમાં જ દ્વારિકા લોજની, એ દ્વારિકા જવા સુધી સમર્થ ન થયા એ ચરણારવિંદને એવા બાંધી દીધા મુક્તાનંદ સ્વામીની સાધુતાએ. એ મુક્તાનંદ સ્વામી કેવા! મુક્તાનંદ સ્વામીના જીવન ઉપર એક મહિનો કથા કરીએ તો ઓછી પડે એવું સ્વામીનું જીવન છે. એ પરંપરાના આપણે બધાય છીએ, આપણા ભાગ્ય છે કે આપણને પરંપરાની અંદર રહેવા મળ્યું. આ લોયાધામ પરિવાર એ મુક્તાનંદી પરિવાર છે, મુક્તાનંદી પરિવાર છે. એ મુક્તાનંદ સ્વામીએ સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણેય દેહમાંથી પોતાની વૃત્તિઓને ખેંચી લીધી અને સ્વામી હાલારી વર્ષ સંવત 1887, જે હરિચરણ સાગરમાં નથી પરંતુ અન્ય ગ્રંથોમાં છે, અષાઢ સુદ દસમના દિવસે ગઠપુરને વિશે ધામમાં ગયા. જેવો મૂર્તિનો પ્રકાશ હતો તેવા પ્રકાશ તે વખતે દેહનો થયો, સ્વામીના દેહમાંથી પ્રકાશ નીકળવા લાગ્યો. પછી એ મૂર્તિમાં નિવાસ કર્યો, મૂર્તિમાં નિવાસ થઈ ગયો સ્વામીનો. ભૌતિક દેહથી જુદા પડી ગયા પછી શ્રીહરિની સાથે દિવ્ય વિમાનમાં બેઠા. તે વિમાનની સાથે બીજા વિમાનો અનંત આવ્યા હતા. મેં આ રીતે મુક્તાનંદ સ્વામીની વાત કહી છે, આધારાનંદ સ્વામી કહે છે. હવે શ્રીહરિ જે રીતે સ્વયં સાક્ષાત સત્સંગ દેશમાં વિચર્યા એ વાતને કહું છું. આ મહારાજની તિરોધન લીલા કહી દીધી અને સ્વામીની કહી દીધી અવાંતર ચરિત્રોમાં. હવે સ્વામી પાછા વડનગર યાદ આવ્યું કે પેલી સવારી ઊભી જ પાદરમાં. શ્રીહરિ વિસનગરથી ચાલ્યા એટલે પછી વડનગરમાં આવ્યા. ગામમાં જેટલા હરિભક્તો રહેતા હતા એ બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. એમના નામ હું કહું છું, તેને તમે બધા હરિભક્તો સાંભળો. વિપ્ર, ઉજમરામ, મુગટરામ, સદાશિવ, વનમાળી, બેચરજી ઇત્યાદિ પુરુષો બ્રાહ્મણ હરિભક્તો હતા. જેઠીબાઈ, હોલીબાઈ, ફૂલબાઈ, ઝુમખબાઈ આદિ સ્ત્રીઓ અપાર હરિભક્ત હતી. એ સિવાય ભાવસાર હરિભક્ત પણ ઘણા સારા હતા. તે ઉગરચંદ ને હેમચંદ બંને હતા, તે બધા શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. એ સિવાય ગામના અપાર ભક્તો આવ્યા, બધા વિવિધ પ્રકારના ફૂલહાર લાવ્યા હતા. ફૂલહાર શ્રીહરિને પહેરાવીને પગે લાગ્યા. દર્શન કરીને સૌ આનંદથી ભાવ વિભોર થઈ ગયા. દિવસ બે ઘડી બાકી હતો ત્યારે શ્રીહરિ વડનગર આવ્યા હતા. સવારીમાં ભક્તો અંબાડીવાળો હાથી લાવ્યા હતા. શ્રીહરિ તે હાથી પર બેઠા, બધો સાજ સોનેરી હતો. શ્રીહરિ તે અંબાડીમાં બેઠા ત્યારે ઘણું શોભતા હતા. શ્રીહરિએ પોતાના અંગો ઉપર સોનેરી વસ્ત્રો આભૂષણો પહેર્યા. જ્યારે સવારી ગામ તરફ ચાલી ત્યારે નવરંગ મોહક મૂર્તિ અદ્ભુત જણાતી હતી. કેટલાક સંતો હાથી પર બેઠા, કેટલાક રથમાં, કેટલાક મ્યાનામાં, કેટલાક સુખપાલમાં બેઠા. શ્રીહરિને ચામર કરવા માટે અલૈયા ખાચર બેઠા. જ્યારે એકદમ ગામને નજીક આવ્યા ત્યારની અલૌકિક શોભા વર્ણવી શકાતી નથી. પૂરની રક્ષા માટેનો કોટ ચારે બાજુ હતો, તેમાં ઘણા મજબૂત બુરજ હતા, વિચિત્ર પ્રકારના દરવાજાઓ હતા. ત્યાં સમીપમાં જ મોટું એક સરોવર હતું, પાકા પથ્થરની તેના ઘાટ બાંધેલા હતા. તેમાં પગથિયા ઘણા સુંદર હતા. તે સરોવરને લીધે વડનગર શહેર ઘણું શોભતું હતું. શ્રીજી મહારાજ આવી રીતે વડનગર શહેરમાં પહોંચ્યા છે અને ત્યાં આગળ સ્વામીએ વર્ણન લખ્યું
ઈતી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના સપ્તમપુરમાં અવાંતર ચરિત્રને શ્રીહરિનો વડનગરમાં પ્રવેશ એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.